નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના પ્રયોગનો હેતુ છે ટુ સ્ટડી ધ એડ્સોપ્શન ઓફ એસિટિક એસિડ ઓન ચારકોલ એન્ડ પ્રૂવ ધ વેલિડિટી ઓફ ફ્રૂન્ડલિચ એડસોપ્શન આઇસોથરમ ચારકોલ ઉપર એસિટિક એસિડના અધિશોષણનો અભ્યાસ કરવો અને તે ફ્રૂંડલિચ અધિશોષણ ક્ષમતાપીને અનુસરે છે તે સાબિત કરવું સાધનો મકાચના સાધનો છે બ્યુરેટ પીપેટ રિએજન બોટલ વગેરે પ્રયોગ માટે જરૂરી રસાયણો છે ચારકોલ પાવડર ઝીરો વન નોર્મલ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ જીરો પોઈન્ટ ફાઇવ નોર્મલ એસિટિક એસિડનું દ્રાવણ અને સૂચક તરીકે ફિનોપ પ્રોસિજર પ્રયોગ પદ્ધતિ સૌપ્રથમ પ્રયોગની શરૂઆત કરતાં પહેલાં પાંચ કાચની બોટલો લઈશું એટલે કે રિયજન બોટલ લઈશું તેને પાણીથી બરાબર ધોઈ અને સાફ કરીશું અને તેને ડ્રાય બનાવીશું દરેક રિયજન બોટલની અંદર એક ગ્રામ ચારકોલ પાવડર નાખીશું બોટલ નંબર એકની અંદર ચારકોલ પાવડર ઉપરાંત પચાસ એમએલ ઝીરો પોઈન્ટ ફાઇવ નોર્મલ એસિટિક એસિડનું દ્રાવણ ઉમેરીશું બોટલ નંબર બેની અંદર એક ગ્રામ ચારકોલ અને ચાલીસ એમએલ એસિટિક એસિડ અને દસ એમએલ ડિસ્ટિલ વોટર ઉમેરીશું બોટલ નંબર ત્રણની અંદર એક ગ્રામ ચારકોલ ત્રીસ એમએલ ઝીરો પોઈન્ટ ફાઇવ નોર્મલ અને વીસ એમએલ ડિસ્ટિલ વોટર ઉમેરીશું આ જ રીતે બોટલ નંબર ચાર અને પાંચમાં દ્રાવણો ઉમેરી અને સેટ તૈયાર કરીશું સૌ પ્રથમ ચારકોલનું એક ગ્રામ વજન કરીશું આ રીતે જુદા જુદા પાંચ વજન કરીશું દરેક રિયજન્ટ બોટલની અંદર એક ગ્રામ ચારકોલ પાવડર ઉમેરીશું સૌપ્રથમ બોટલ નંબર એકમાં એક ગ્રામ ચારકોલ પાવડર ઉમેર્યા બાદ 0.5 પોઈન્ટ ફાઇવ નોર્મલ એસિટિક એસિડનું પચાસ એમએલ દ્રાવણ મેઝરિંગ સિલિન્ડરની મદદથી બોટલ નંબર એકમાં ઉમેરીશું ત્યારબાદ તેને લેબલિંગ કરીશું હવે બોટલ નંબર બેની અંદર મેજરિંગ ફ્લાસમાં ચાલીસ એમ એલ ઝીરો પોઈન્ટ નોર્મલ એસિટિક એસિડનું દ્રાવણ અને દસ એમ એલ ડિસ્ટીલ વોટર ઉમેરી કુલ વોલ્યુમ પચાસ બનાવીશું અને તેને બે નંબરની બોટલમાં ઉમેરીશું બોટલ નંબર બેની જેમ જ બોટલ નંબર ત્રણ અને ચાર પાંચમાં એક ગ્રામ ચારકોલ અને જરૂરી એસિટિક એસિડ અને પાણી ઉમેરી સેટ તૈયાર કરીશું અને રૂમ ટેમ્પરેચરે લગભગ અડધો કલાક સુધી મૂકી રાખીશું તે દરમિયાન બિરિયડમાં ઝીરો પોઈન્ટ વન નોર્મલ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરીશું અને ઝીરો પોઈન્ટ ફાઇવ નોર્મલ એસિડિક એસિનનું દસ એમએલ દ્રાવણ પીપેટથી ચેકઅપ કરી તેને કોનિકલ ફ્લાસ્કમાં ઉમેરીશું ત્યારબાદ ફિનોપ થયેલી સૂચક ઉમેરતો દ્રાવણ રંગવિહીન થશે જેનું બિરેટમાં ભરેલા ઝીરો પોઈન્ટ વન નોર્મલ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સામે અનુમાપન કરીશું ત્યારે અંતિમ બિંદુએ દ્રાવણ રંગવિહીનમાંથી ગુલાબી થશે અહીં દ્રાવણ રંગવિહીનમાંથી ગુલાબી રંગનું થઈ ગયું છે અને અંતિમ બિંદુ છે અડતાલીસ પોઈન્ટ પાંચ એમએલ ઓબ્ઝર્વેશન અહીં દસ એમ એલ પોઈન્ટ ફાઇવ નોર્મલ એસેટિક એસિડના સ્ટોક સોલ્યુશનના તટસ્થિકરણ માટે જરૂરી ઝીરો પોઈન્ટ વન નોર્મલ એનઓએચનું કચ્છ છે જેડ બરાબર ફોર્ટી એઈટ પોઈન્ટ ફાઇવ એમએલ જેના આધારે બોટલ નંબર એકથી પાંચમાં અધિશોષણ પહેલાં એસિટિક એસિડનું પ્રમાણ એનઓએચના સંદર્ભમાં કેટલું હતું તે શોધીશું બોટલ નંબર એકની અંદર પચાસ એમએલ એસિટિક એસિડ લીધેલો છે પરિણામે અધિશોષણ પહેલાં એસિટિક એસિડનું પ્રમાણ જેડ ઇન્ટુ ફાઇવ

તે જ રીતે બોટલ નંબર ચાર અને પાંચની અંદર અધિશોષણ પહેલાં એસિડિક એસિડનું પ્રમાણ શોધી શકાય છે જે અહીં ટેબલમાં દર્શાવેલ છે હવે અડધો કલાક પછી બોટલ નંબર એકના દ્રાવણને ફિલ્ટર પેપરની મદદથી એક બીકરમાં ગાળીશું તેમાં પ્રથમ પાંચ એમએલ ફિલ્ટરને રિજેક્ટ કરીશું અને બાકીનું દ્રાવણ ગાળીશું તેમાં ફિલ્ટર પેપર પર ચારકોલ પાવડર રહેશે જ્યારે બીકરમાં પારદર્શક ફિલ્ટરેટ ભેગું થશે તેમાંથી દસ એમએલ ફિલ્ટરેટને પીપેટની મદદથી ખેંચી કોનિકલ ફ્લાસમાં ઉમેરીશું તેમાં બેથી ચાર ટીમ્પા ફિનોપ્થેલિન સૂચક ઉમેરતો દ્રાવણ રંગવિહીન થશે જેનું બ્યુરેટમાં ભરેલા જીરો પોઈન્ટ વન નોર્મલ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે અનુમાપન કરતો અંતિમ બિંદુએ દ્રાવણ રંગવિહીનમાંથી ગુલાબી રંગનું થશે અહીં દ્રાવણ રંગવિહીનમાંથી ગુલાબી રંગનું થઈ ગયું છે અને અંતિમ બિંદુ છે ચાલીસ પોઈન્ટ છ એમ એલ ફોર્ટી પોઈન્ટ સિક્સ એમ એલ તે જ રીતે હવે બોટલ નંબર બેના દ્રાવણને ગાળીશું અને પ્રથમ પાંચ ml એલ ફિલ્ટરેટને રિજેક્ટ કરી દસ એમ ફિલ્ટ્રેટને પીપેટની મદદથી સકપ કરી કોનિકલ ફ્લાસ્કમાં ટ્રાન્સફર કરીશું અને તેમાં ફિનોથિલિન સૂચકના બે ત્રણ ટીમ્પા ઉમેરી 0.1 વન નોર્મલ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સામે અનુમાપન કરીશું ત્યારે અંતિમ બિંદુએ દ્રાવણ રંગવિહીનમાંથી ગુલાબી રંગનું થશે અહીં દ્રાવણ રંગવિહીનમાંથી ગુલાબી રંગનું થઈ ગયું છે અને અંતિમ બિંદુ છે થર્ટી વન પોઈન્ટ ટુ એમ એલ તે જ રીતે બોટલ નંબર ત્રણના દ્રાવણને ગાળીશું અને તેમાંથી દસ એમ એલ ફિલ્ટરેટને પીપેટની મદદથી સકઅપ કરી કોનિકલ ફ્લાસ્કમાં લઈશું અને ફિનોપ્થેલિન્સ સચક ઉમેરી પિરેટમાં ભરેલા ઝીરો વન નોર્મલ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સામે અનુમાપન કરીશું ત્યારે અંતિમ બિંદુએ દ્રાવણ રંગ વિનમાંથી ગુલાબી રંગનું થશે અને અંતિમ બિંદુ છે ટ્વેન્ટી ટુ એમ એલ રીતે બોટલ નંબર ચારના દ્રાવણને ફિલ્ટર કરીશું અને તેમાંથી દસ એમ એલ ફિલ્ટરેલ કોર્નિકલ ફ્લાસ્કમાં લઈશું તેમાં બે ચાર ટીમ્પા ફિનોપ સૂચક ઉમેરી અનુમાપન કરતો અંતિમ બિંદુએ દ્રાવણ રંગ વિનમાંથી ગુલાબી થશે અહીં બ્યુરેટ રીડિંગ છે થર્ટીન પોઈન્ટ વન એમ એલ તે જ રીતે બોટલ નંબર પાંચના દ્રાવણને ગાળીશું અને તેમાંથી દસ એમ એલ ફિલ્ટરેટને કોનિકલ ફ્લાસ્કમાં લઈ ફિનોપથીન સૂચક ઉમેરી અનુમાપન કરતાં જ્યારે દ્રાવણ રંગવિહીનમાંથી ગુલાબી રંગનું બને છે ત્યારે બ્યુરેટ રીડિંગ છે ફોર પોઈન્ટ એઇટ એમ એલ અડધો કલાક પછી બોટલ નંબર એકથી પાંચના દ્રાવણોને ગાડી તેમાંથી દસ એમ એલ ફિલ્ટ્રેટનું એનઓએ સાથે અનુમાપન કરતો બોટલ નંબર એકની અંદર અનુમાપનથી મળેલ રીડિંગ છે ચાલીસ પોઈન્ટ છ એમએલ પરિણામે સંતુલને અહીં અધિશોષણ બાદ બોટલ નંબર એકમાં બાકી રહેલ એસિટિક એસિડનું એનઓએસના સંદર્ભમાં પ્રમાણ થશે ટીઆર ઇન્ટુ ફાઇવ

ब्यूरेट रीडिंग ने आधार सतुल अधिशोषण बाद बाकी रहे एसिडिक एसिडनु प्रमाण शोधी शक अधिशोषण पहला शुरुआत में एसिटिक एसिड प्रमाण में थी अधिशोषण बाद बाकी रहेसिटिक एसिडना प्रमाण ने बात करता अधिशोषित पाल एसिटिक एसिड इतने के अमाउंट ऑफ एसिडेट्स मैं इले कि एक्स बराबर ए माइनस सी ए અધિશોષિત પામેલ એસિડિક એસિડનું પ્રમાણ થશે પરિણામે બોટલ નંબર એકમાં ચારકોલ ઉપર અધિશોષણ પામેલ એસિડિક એસિડનું પ્રમાણ ટુ ફોર્ટી ટુ ફાઇવ માઇનસ ટુ થ્રી ટુ થર્ટી નાઇન થશે તે જ રીતે બોટલ નંબર બેમાં ચારકોલ ઉપર અધિશોષણ પામેલ એસિડિક એસિડનું પ્રમાણ વન નાઇન્ટી ફોર માઇનસ વન ફિફ્ટી સિક્સ ટુ થર્ટી થશે તે જ રીતે બોટલ નંબર ને ત્રણ ચાર અને પાંચ માટે ગણતરી કરી શકાય અહીં એક્સ અધિશોષણ પામેલ એસિડનું પ્રમાણ શોધ્યા બાદ તેના ઉપરથી લોગ એક્સ અપોન એમ શોધીશું અહીં એમ અધિસોષણ ચારકોલનું પ્રમાણ એમ બરાબર એક ગ્રામ લીધેલ છે પરિણામે લોગ એક્સ અપોન એમ બરાબર લોગ એક્સ થશે અને એક્સની કિંમતોને આધારે લોગ એક્સ શોધીશું સંતુલનને બાકી રહેલ એસિડનું પ્રમાણ સીના આધારે લોક સીની કિંમતો શોધીશું જે ટેબલમાં દર્શાવેલ છે આમ બોટલ નંબર એકથી પાંચ માટે લોગ એક્સ અને લોક સીની કિંમતો શોધીશું અને લોગ એક્સ અપોન એમ જેને વાય એક્સ ઉપર લઈશું નો લોક સી સામેનો આલેખ દોરીશું અહીં એક્સ એક્સ ઉપર એક સેન્ટીમીટર બરાબર ઝીરો પોઈન્ટ વન યુનિટ લીધેલ છે જ્યારે વાય એક્સ ઉપર લોગ એક્સ અપોન એમ એક સેન્ટીમીટર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એકમ લીધેલ છે અહીં પ્રયોગ દરમિયાન જે અવલોકનો મળેલ છે તેની રેન્જમાં અહીં સ્કેલ બતાવેલ છે અહીં આલેખમાં મળતી સુરેખા બતાવે છે કે અહીં ચારકોલ ઉપર એસિટિક એસિડનું અધિશોષણ એ ફૂંડલી ના આઇસોથન સમીકરણનું પાલન કરે છે આલેખમાં મળતી સુરેખાને લંબાવતા વાયક સાથેનો અંતરછેદ એ લોગ કેની કિંમત આપે છે જે વન પોઈન્ટ થર્ટી ટુ છે આલેખમાં સુરેખાનો ઢાળ એ બી અપોન થશે જે વન અપોન એનની કિંમત આપે છે તેથી ઢાળ બરાબર વન અપોન એન બરાબર એ બી અપોન બી બરાબર ટ્વેલ્વ અને બી બરાબર પોઈન્ટ ફાઇવ એટલે કે પોઈન્ટ ટ્વેલ્વ અપોન પોઈન્ટ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ટુ આમ ઢાળનું મૂલ્ય થશે પોઈન્ટ ટુ રિઝલ્ટ અહીં લોગ એક્સ અપોન એમ વિરુદ્ધ લોગ સીના આલેખમાં મળતી સુરેખા દર્શાવે છે કે અહીં ફૂંડલિત અધિશોષણ સમતાપીનું પાલન થાય છે થેન્ક યુ ફોર વોચિંગ